મુંબઈમાં વધતા જતા ગણેશ મંડળોને કારણે વધુ ને વધુ લોકોને આકર્ષવા એ મંડળો માટે એક ચેલેન્જ બની રહી છે. લાલબાગચા રાજા મંડળની આવક દર વર્ષે વધતી જાય છે, ત્યારે ગૌડ સારસ્વત સમાજ સેવા મંડળ અને ગણેશ ગલી ગણપતિ મંડળની આવક પણ નવા રેકોર્ડ કરી રહી છે. મુંબઈના સૌથી સમૃદ્ધ લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળ દર વર્ષે વધુ ને વધુ શ્રીમંત બની રહ્યું છે અને ગયા વર્ષે 7 કરોડ રૂપિયાની આવક સામે આ વર્ષે 6.9 કરોડ રૂપિયા રોકડા ઉપરાંત 6 કિલો સોનું અને 100 કિલો ચાંદીની ભેટ મળી છે. 2006ની જેમ આ વર્ષે પણ મંડળને 1 કારનું ડોનેશન મળ્યું છે. અગાઉની ભૂલમાંથી શીખીને આ વર્ષે મંડળે ડોક્યુમેન્ટ્સ તપાસીને જ કાર સ્વીકારી છે. આ મંડળ સોના ચાંદીની સાથે કારનું પણ આજથી રવિવાર સુધી એમ 3 દિવસ માટે ઓક્શન કરશે. જીએસબી મંડળને આ વર્ષે 74 લાખ રૂપિયા રોકડા દાનપેટે મળ્યા છે અને 5 દિવસના ગણપતિ દરમિયાન બાપ્પાના ચરણે ધરાવવામાં આવેલા સોના ચાંદીનું મૂલ્યાંકન હજી બાકી છે. આ વર્ષે મંડળને સોના ચાંદી ઉપરાંત 2.5 કિલો સોનાની વેજયંતી માળા અને 12 કિલો ચાંદી અને 150 ગ્રામ સોનાનું હિપ્સિક્સ ફ્લાવર ડોનેશન તરીકે મળ્યા છે. મુંબઈચા રાજા તરીકે ઓળખાતા લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળના ગણપતિને 55 લાખ રૂપિયા રોકડા દાનપેટે મળ્યા છે, પરંતુ સોના અને ચાંદી રૂપે કોઈ મોટું ડોનેશન નથી મળ્યું. મંડળને મળેલા સોના અને ચાંદીનું મૂલ્યાંકન હજી કાઢવાનું બાકી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.